नमस्कार मित्रों, हूँ प्रकाश चौधरी, पीसी मैथ्स मास्टर यूट्यूब चैनल में आप सर्वनु स्वागत करूँ छूँ। मित्रों, आज आ वीडियो अंदर आप धोरण 9 वार्षिक परीक्षा 2020 गणित पेपर सॉल्यूशन आप निहाळीशुं, जेमा आपणे आज विभाग एनु सॉल्यूशन जोईशुं। मित्रों, आ पेपर लगभग बनासकांठा जिल्लानुं छे अने लगभग माध्यमिक शाळाओं में दरेक जिल्लावाइज जुदा जुदा पेपर निकलता होय छे, पण तेम छतां जो दरेक जिल्लावाइज एक समान जेवा पेपर होय तो आ बीजा जिल्लाने पण लागू पड़े छे। पण ए पहेला मित्रों, तमे आ सॉल्यूशन जुओ, पहेला तमारी जाते सॉल्यूशन करो अने ज्यां तकलीफ पड़ती होय तेना निवारण माटे तमे आ वीडियोनो उपयोग करो, बराबर। मित्रों, तो हवे आपणे शरूआत करीए छीए विभाग ए थी। एमां प्रथम छे के प्रत्येक विधान साचू बने ते रीते खाली जग्या पूरो। तो एमां प्रथम खाली जग्या वर्गमूल में 0.49 तो अहींया आपणे 49 नुं वर्गमूल केटलुं थाय मित्रों? अहींया 49/100 लखाय, बराबर मित्रों? तो 49 नुं वर्गमूल थाय 7 अने 100 नुं वर्गमूल थाय 10। आ दशांश चिन्ह छे अने आपणे आ रीते रूपांतर करी दीधा 49/100। हवे 7/10 એટલે કેટલા લખાય? 0.7। તો અહીંયા આનું વર્ગમૂળ કેટલું થશે? 0.7 દશાંશ। બીજી ખાલી જગ્યા છે પી ઓફ એક્સ બરાબર x² - 2x માટે પી ઓફ 2ની કિંમત મેળવવાની છે। મિત્રો, આપણે પી ઓફ 2ની કિંમત મેળવવી તો કે એક્સની જગ્યાએ 2 મૂકવાના, તો આ જે બહુપદી આપી છે તે એક્સની જગ્યાએ 2 મૂકો, તો ચલો 2x² છે એટલે અહીંયા 2² - 2 કૌંસમાં એક્સની જગ્યાએ 2। મિત્રો, આ 2² કેટલું થાય મિત્રો? 4, અને આ 2 × 2 = 4 એટલે -4, એટલે 4 માંથી 4 જાય તો 0, તો અહીંયા કેટલા આવે? પી ઓફ 2 0 થશે। અને મિત્રો, પી ઓફ 2 0 થયા તો એનો અર્થ એવો કે આ પી ઓફ 2 જે છે આનું શું છે, એટલે કે અહીંયા પી ઓફ 2 છે તો આપણે એવું લખી શકીએ કે x - 2 એ આનો એક અવયવ થાય, બરાબર। ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે કે 2 - 7 બિંદુ ખાલી જગ્યા ચરણમાં આવેલું છે। તો મિત્રો, અહીંયા આપણે ચરણ દોરી દી, તો પ્રથમ ચરણમાં કેવા આવે? ++, બીજા ચરણમાં એક્સ કેવા છે? -, અને વાય કેવા છે? +, ત્રીજા ચરણમાં 3 - 3 - અને ચોથા ચરણમાં મિત્રો x+ છે અને વાય કેવા છે? -, એટલે +-, તો અહીંયા +, અને -, તો આ કયા ચરણમાં છે મિત્રો? ચોથા ચરણમાં। કયા ચરણમાં છે? ચોથા। ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, ત્રિકોણ XYZમાં XY = YZ = XZ હોય તો ત્રિકોણ XYZ ખાલી જગ્યા ત્રિકોણ છે। અહીંયા મિત્રો, ત્રણેય બાજુના માપ કેવા બતાવ્યા છે? સરખા, અને સરખા હોય તો આ ત્રિકોણ કેવો કહેવાય? સમબાજુ ત્રિકોણ। કેવો કહેવાય? સમબાજુ। અને મિત્રો, જો વિકલ્પ આપ્યો હોય, સમબાજુ ના આપ્યો હોય, સમકોણ આપ્યો હોય તો આપણે સમકોણ પણ કહી શકાય, કારણ કે સમબાજુ ત્રિકોણ શું છે? સમકોણ ત્રિકોણ છે, બરાબર મિત્રો? ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો। તો એમાં પ્રથમ વિધાન છે કે પાઈ અસમી સંખ્યા છે, તો મિત્રો પાઈ કેવી સંખ્યા છે? અસમી સંખ્યા, તો કેવું છે? વિધાન સાચું। ત્યાર પછી બીજું વિધાન છે કે જો કોઈ બિંદુ પ્રથમ ચરણમાં હોય તો બિંદુનું સ્વરૂપ +- થશે। તો મિત્રો, હાલ જ આપણે જોયું કે પ્રથમ ચરણ હોય તો કેવા હોય? બંને ++, તો આ વિધાન કેવું છે? ખોટું। તો પ્રથમ ચરણ હોય તો ++ થાય, આ કયા ચરણમાં આવે? +-, તો +- કયું આવે? ચોથું ચરણ આવે મિત્રો। સાતમો, એરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s·s·a·s·b·, તો આ વિધાન કેવું છે? સાચું છે, જ્યાં એસ શું છે? અર્ધપરિમિતિ, એ બી અને સી કેવી છે? એ ત્રિકોણની બાજુઓના માપ છે, બરાબર મિત્રો? ત્યાર પછી આઠમો પ્રશ્ન, પી ઓફ એક્સ બરાબર x² - 6x + 3નો એક અવયવ x - 3 હોય તો k = 3। તો મિત્રો, આપણે x - 1 અવયવ છે તો આપણે પી ઓફ 3 અહીંયા મેળવીએ, તો પી ઓફ 3 બરાબર શું થશે? અહીંયા 3નો એક્સની જગ્યાએ 3 મૂકવાના, 3² - 6 × x² = 3 - k। ચલો, પી ઓફ 3 અવયવ છે એટલે પી ઓફ 3 કેવા થાય? 0। હવે અહીંયા 3² - 6 = 18 - k। હવે મિત્રો, 9 - 18 તો કેટલા થાય? -9, અને અહીંયા +k છે તો +k, ચલો -9 બજાવે તો +, થાય તો k = કેટલા મળે છે મિત્રો? 9 મળે છે ને, તો અહીંયા તો k ની કિંમત કેટલી આપી છે? 3 આપી છે, તો એનો અર્થ એવો કે આ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર મિત્રો? ત્યાર પછી આપેલા છે વિકલ્પો છે કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો મિત્રો, પહેલું કે માહિતી 7, 12, 7, 14, 9, 8, 9, 7, 14, 11, 7, 9 નો બહુલક ખાલી જગ્યા છે। તો મિત્રો, આપણે ઓપ્શન કયા છે? 9, 7, 14 અને 12।
चलो अहीं नव कितनी वक्त है मित्रों, एक जो एक बे अने त्रण वक्त नव से। चलो सात कितनी वक्त से, एक बे त्रण अने चार वक्त से। चलो चौदह कितनी वक्त से, एक एकज वक्त। बार कितनी वक्त से, एक बे वक्त। तो अहीं सौथी वधु प्राप्तांक क्यूँ से, तो सात। तो आपणो मध्यक केटलो थशे, सॉरी बहुलक केटलो थशे, तो मित्रों सात थशे। केम सात, तो सात कितनी वक्त से, चार वक्त। एक बे त्रण ने चार वक्त, अने तमे चढ़ता क्रम में लखी दो तो सरलताथी खबर पड़ी जाए, पण आपणे अहीं ऑप्शन ना आधारे गणतरी करी लीधी, बराबर। त्यार पछीनो प्रश्न छे, श्री यंत्रे अंदरो अंदर गूंथायेला खाली जग्या समुद्रीभूत त्रिकोणनुं संयोजन छे। तो मित्रों केटला त्रिकोण समुद्रीभूत त्रिकोणनुं संयोजन छे, तो के नव समुद्रीभूत त्रिकोणनुं शुं छे, संयोजन छे, बराबर। मित्रों ख्याल आई गयो, त्यार पछी आपणे जोईशुं આગળ અગિયારમો પ્રશ્ન। અગિયારમા પ્રશ્નની રકમ આપણે જોઈએ કે યામ સમતલ કિરણ ઓ એક્સ ડેશની ખાલી જગ્યા કહે છે। તો મિત્રો આપણે યામ સમતલ અહીંયા દોરી દઈએ તો આપણને તરત જ ખ્યાલ આવી જાય। ચલો અહીંયા આ યામ સમતલ દોરી દઈએ, તો આ ઓ, આ એક્સ, અને આ બાજુ આપણે એક્સ ડેશ કહીએ, તો આ એક્સ ઓ એક્સ ડેશ કહી છે, તો આ બાજુ ઋણ સંખ્યાઓ દર્શે, એટલે ઋણ એટલે કે એક્સ અક્ષની ઋણ દિશા, તો એક્સ અક્ષની શું થાય, ઋણ દિશા, એટલે કયો વિકલ્પ આવશે, સી થશે। ત્યાર પછી બારમો પ્રશ્ન છે, દસ અવલોકનોનો મધ્યક 17.5 છે, તો તે બધા અવલોકનોનો સરવાળો કેટલો। તો મિત્રો અહીંયા આપણે મધ્યક એક્સ બાર બરાબર શું લખાય, સિગ્મા એક્સ ભાગ્યા એન, એટલે કે અહીંયા આપણે સરવાળો મેળવો છે, સિગ્મા એક્સ બરાબર શું થાય, એક્સ બાર ગુણ્યા એન। એક્સ બાર એટલે કે મધ્યક, તો મધ્યક કેટલો છે, 17.5, અને એન એટલે કે અવલોકનોની સંખ્યા, તો 17.5 ગુણ્યા 10 કરીએ તો મિત્રો કેટલા આવે, 175, તો સરવાળો કેટલો થશે, 175 થશે મિત્રો। ત્યાર પછી એક વાક્ય કે શબ્દ કે આંકડામાં જવાબ આપો, તો કે વર્ગ 31 થી 35ની ઉર્ધ્વ સીમા કેટલી છે, તો મિત્રો ઉર્ધ્વ સીમા એટલે મોટી, એટલે કઈ થશે, 35 થશે। ત્યાર પછી 14મો પ્રશ્ન છે કે એક ચોરસના વિકર્ણની લંબાઈ 6 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય। તો મિત્રો ચોરસ જે છે, તો આપણે આ ચોરસ દોરી દઈએ, તો મિત્રો ચોરસની અંદર એના વિકર્ણની લંબાઈ આપી દીધી છે, 6 આપી છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે। તો મિત્રો ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે ચોરસની બાજુનું માપ જાણતા હોઈએ, ચલો આ બાજુનું માપ કહી દઈએ એક્સ, ચોરસની ચારે બાજુ કેવી હોય સરખી, પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો આપણને એક્સ મળે, તો શું થશે, એક્સ વર્ગ વત્તા એક્સ વર્ગ બરાબર 6નો વર્ગ, એટલે કે એક્સ વર્ગ વત્તા એક્સ વર્ગ બરાબર 6નો વર્ગ, આ એક્સ વર્ગ એટલે વત્તા એક્સ વર્ગ એટલે 2x, 6નો વર્ગ 36, ચલો અહીંયા એક્સ વર્ગ બરાબર શું થાય મિત્રો, 36/2, એટલે અહીંયા એક્સ વર્ગ બરાબર કેટલા આવે, 18 આવે। હવે મિત્રો એક્સ વર્ગની કિંમત 18 મળી, તો આપણે ચોરસનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે, એક્સ વર્ગની કિંમત કેટલી મળી, 18, તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ અહીંયા કેટલી છે, એક્સ, તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ થાય, અને એક્સ વર્ગની કિંમત કેટલી છે, 18, તો કેટલું આવશે, 18 સેમી² આવે, બરાબર મિત્રો। એટલે આમે સીધું કે જે વિકર્ણ હોય એનો વર્ગ કરી અને એના અડધા કરો તો એ શું મળે, ચોરસનું ક્ષેત્રફળ મળે, બરાબર મિત્રો ખ્યાલ આવી ગયો। ત્યાર પછી 15મો પ્રશ્ન છે, તો 15મો પ્રશ્ન શું છે કે જો એક્સ વત્તા 5, 6 અને 8 y-1 એક જ બિંદુ દર્શાવે તો એક્સ અને વાયની કિંમત મળો। અહીંયા મિત્રો બંને એક જ બિંદુ દર્શાવે છે, તો એનો અર્થ એવો કે અહીંયા આપણે આવું લખી શકીએ, x+5, 6 = 8 y-1 લખી શકાય, એટલે કે બંને સમાન છે તો એના એક્સ એક્સિયામ સરખાવી દઈએ, એટલે એક્સિયામ આ થશે, તો કે અહીંયા x+5 = 8, તો હવે અહીંયા એક્સની કિંમત શું મળે કે x = 8, 5 આ બાજુ જાય તો માઇનસ થાય, એટલે એક્સ બરાબર આવશે મિત્રો 3 આવશે। એ જ રીતે વાય એમ સરખાઈ દઈએ આપણે આ રહી, તો કે 6 = y-1, ચલો -1 આ બાજુ આવે તો શું થાય, પ્લસ થાય બરાબર વાય, એટલે 6 + 1 એટલે 7 = y, એટલે વાય બરાબર કેટલા થયા મિત્રો, 7 થયા, તો વાયની કિંમત મળી ગઈ, બરાબર। તમે અહીંયા 3 મૂકો એક્સની જગ્યાએ, તો 5 ને 3 = 8 થઈ ગયા, અને વાયની જગ્યાએ 7 મૂકો તો 7 - 1 એટલે 6 થઈ ગયા, એટલે સમાન બિંદુ થઈ ગયા, એક જ બિંદુ, બરાબર મિત્રો ખ્યાલ આવી ગયો। હવે આગળ આપણે 16મો પ્રશ્ન, જે આપણે વિભાગ્યનો છેલ્લો પ્રશ્ન છે, કે પ્રથમ 5 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું મધ્યક શોધો। તો પ્રથમ 5 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, યુગ્મ એટલે મિત્રો
केवी थाय बेकी तो के बेकी एटले के बे चार छ आठ अने दस आ पांच युग्म प्राकृतिक संख्याओ थाय। तो मित्रों मध्यस्थ तो कयो थशे मध्य में रहेलू प्राप्तांक एटले अहींया छ थशे बराबर। पण आपणे मध्यस्थनुं सूत्र छे कि मध्यस्थ बराबर एन प्लस वन बाय टूमू अवलोकन। अने मित्रों आ प्राप्तांको केवा छे आपणे चढ़ता क्रम में गोठव्या छे। हवे एन एटले केटला अहींया एन केटला आप्या छे केटला प्राप्तांको छे पांच। तो अहींया पांच वत्ता एक भाग्या बेमू अवलोकन। हवे मित्रों पांच वत्ता एक एटले छ, छ भाग्या बे मू अवलोकन, छ भाग्या बे एटले केटला आवे त्रण एटले के त्रीजू अवलोकन। हवे मित्रों चढ़ता क्रम में आपणुं त्रीजू अवलोकन क्यूँ है पहलू बीजू अने त्रीजू, त्रीजू क्यूँ से छ एटले मध्यस्थ एम बराबर केटला थशे मित्रों छ थशे। तो मित्रों आजना आ वीडियो में आपणे जोयुं विभाग एनुं सोल्यूशन विभाग बीनुं सोल्यूशन आपणे नेक्स्ट वीडियो नी अंदर निहाळीशुं। त्यां सुधी हूँ आपनी रजा लऊं छूं। मित्रों आप धोरण 9માંથી ધોરણ 10માં આવી ગયા છો તો ધોરણ 10ના જે ગણિતની જે સિરીઝ છે પ્રકરણની એ મારી ચેનલ પર મેં ચાલુ કરેલી છે એમાં આપણે એક બહુપદીય પ્રકરણ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે અને ત્યારબાદ આપણે વાસ્તવિક સંખ્યાઓ એ પણ પ્રકરણ અડધું પૂરું થઈ છે। તો આપ જો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો તો આપને ધોરણ 10નું ગણિત એકદમ સરળતાથી અહીંયા મારી ચેનલ પર શીખવા મળશે બરાબર। એની પૂરી હું ખાતરી આપું છું કે આપને ચોક્કસ આવડશે। હું પણ જે રીતે તમને પ્લાનિંગથી મહેનત કરાવું એ રીતે તમે અવશ્ય ઘરે મહેનત કરશો તો તમારે ટ્યુશનની પણ જરૂર રહેશે નહીં। ઓકે થેન્ક યુ, જય હિન્દ જય ભારત।